આવો, આજે રામકથાની પ્રબળ પ્રેરણા છે. રામકથા એ કરોડો ભારતીયોના માટે ધર્મ, અધ્યાત્મ, નીતિ, સદાચાર, જ્ઞાન, વૈરાગ્ય, વ્યવહાર અને રાજનીતિ વગેરે વિષયોનું મુખ્ય માર્ગદર્શન આપે છે. તેમના માટે વેદશાસ્ત્ર અપરિચિત હોઈ શકે છે, પુરાણો અને ઇતિહાસ ગ્રંથોનું હોવું ન હોવું પણ બરાબર કહી જઈ શકાય છે, અને છ દર્શન ગ્રંથોનો કોઈ પણ પરિચય આવશ્યક ગણાવી શકાતો નથી. પરંતુ આ બધા સિવાય પણ ધર્મ અને સંસ્કૃતિની ભારતીય પરંપરાઓથી સારી રીતે પરિચિત હશે. આ પરિચય કયા માધ્યમથી થઈ શકે છે તેનું ઉત્તર એક જ છે, તે છે રામકથા. પૂજ્ય ગુરુદેવે રામકથાને આધુનિક જીવન અને સમાજ સાથે અનુબંધન સાધીને એક નવું અર્થઘટન કર્યું. યુગ નિર્માણ યોજનાના 100 સૂત્રીય કાર્યક્રમોમાં એક કાર્યક્રમ રામકથાને લગતો પણ રાખીને અને એને અતિશય લોકપ્રિય આયોજન દ્વારા યુગ સંદેશ સંભળાવવાનું માધ્યમ બનાવી શકાય. આ સંપૂર્ણતયા નવો પ્રયોગ હતો, કારણ કે પરંપરાગત ઢંગની કથા તો સર્વત્ર પ્રચલિત છે, પરંતુ કથાના કયા પ્રસંગ દ્વારા આજના જીવનની કઈ કઈ સમસ્યાઓનું સમાધાન થાય છે અને કયા કયા વિષયમાં શો સંદેશ મળે છે એ બાબતમાં જ વિચારાયું છે. આજના વ્યક્તિની સ્વયંની પારિવારિક, સામાજિક, રાજનૈતિક, આર્થિક અને વ્યવહારિક મુશ્કેલીઓ રામાયણ કાળના વ્યક્તિ કરતાં બિલકુલ અલગ છે. ઉદાહરણ માટે, લોકો પોતાના પુત્રને ગુરુની સેવામાં મોકલવા માટે લાખો રૂપિયા આપવા તૈયાર હોય છે, પરંતુ તેવા ગુરુકુળો આજે ક્યાં છે અને તેવા ઋષિઓ પણ ક્યાં છે જેનો શિષ્યોને પુણ્ય કાર્યો માટે લઈ જાય અને તે કાર્યો સંપન્ન કરાવતા જઈને તેને અનુરૂપ જાણકારીઓ પણ સારી રીતે સમજાવી દે. સીતા સ્વયંવર, અહલ્યા ઉદ્ધારક, રાજ્યાભિષેકની તૈયારી અને તેની તૈયારીની વેળામાં અચાનક જ રામને વનમાં મોકલવાનો આદેશ જેવા પ્રસંગો આજની દુનિયામાં ક્યાં બને છે? આવા પ્રસંગો બનતા નથી, એટલા માટે રામકથા ધર્મ મર્યાદાનું મુખ્ય માધ્યમ હોવા છતાંય આપણી આજની સમસ્યાઓનું સીધું સમાધાન કરી શકતી નથી. તેને માટે કથાના સાગરમાં ડૂબકી લગાવીને યોગ્ય ઉપયોગી રત્નો શોધી લાવવાનો નંબર પ્રયાસ છે. આવો, આ પ્રવચનમાળા તે આયોજનની ઝલક પણ આપે છે. કથાની નવી અને નવયુગને અનુરૂપ શૈલીની શરૂઆત પણ છે. રામાયણ શિક્ષણ માટે આયોજિત એક જ શિબિરમાં પૂજ્ય ગુરુદેવે આ પ્રવચનો આપ્યા હતા. એનું અધ્યયન મનન કરતા જઈને આપણે સરળતાથી તે દ્રષ્ટિને વિકસિત કરી શકાય છે, જે રામકથાનો આધુનિક સંદર્ભમાં જોડી દે છે અને તમામ સમસ્યાઓનું નિરાકરણ કરે છે. એવી રામકથાની પ્રબળ પ્રેરણામાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ खण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. आइए हनुमंत विराजिए, कथा कहूँ मति अनुसार, प्रेम सहित गादी धरूं, पधारिए पवन कुमार. राम कथा के रसिक तुम, भक्त राज शिरोमीर, आयशु आसन बिराजिए, प्रभु वंदन करु कर जोड़. लोकाभिरामं रणरंग धीरं, राजीव नेत्रं रघुवंशनाथं, कारुण्यरूपं करुणाकरंतं
શ્રી રામચંદ્ર શરણ પ્રપદ્ય, શ્રી રામચંદ્ર શરણ પ્રપદ્ય, મનોજવ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં, વાતાત્મજં વાનરયૂથમુખ્યં, શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે, શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. સદગુરુ ભગવાન કી જય. ગાયત્રી માત કી જય. 2 મિનિટ શ્રી રામ સ્મરણ. હરે રામ 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 સીતારામ રામ રામ, 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 હરે રામ 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 સીતારામ રામ રામ, હરે 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 રામ 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 સીતારામ રામ રામ. આ રામકથામાં આપણી તમામ સમસ્યાઓનું સમાધાન છે. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય, ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એ હિસાબે પરમ પૂજ્ય ગુરુદેવે જે તે વખતે રામકથા ઉપર વિશેષ પ્રવચનો આપી મનુષ્ય માત્રની અંદરનું દેવત્વ જાગૃત કરી ધરતી પર તેમજ તમામ ઘરોમાં સ્વર્ગનું અવતરણ કરવાનો એક પ્રયાસ કર્યો છે. આ રામકથા આપણા 100 સૂત્રી આયોજનમાંની એક આયોજન કરી શકાય છે અને રામકથા દ્વારા યુગ નિર્માણના દૈવી વિચારો જન જન સુધી પહોંચાડી જન જનનું દેવત્વ જાગૃત કરી શકાય છે એવી પાવન રામકથામાં જઈએ. હરે રામ 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 સીતારામ રામ રામ, હરે હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ. પ્રણવ પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન ધન, જાસુ હૃદય આગાર બસહિ રામ શર ચાપ ધર, કુંદુ ઇન્દુ શમ દેહ ઉમા રમણ કરુણા અયન, જાહી દિન પર નેહ કરહુ કૃપા મરદન મયન. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય કારુણમ, નવ કંજ લોચન કંજ મુખ ઘર કંજ પદ કંજારુણ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય કારુણમ, નવ કંજ લોચન
ज्ञान पांज मुख कर पांज पद कन्यारुण इति भजति तुलसी दास शंकर शेष मुनि मय अंजनम मम हृदय कोंज निवास गुरु कामादि फल दल रंजन श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुण नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुण बोलिए श्री रामचंद्र भगवान की जय। देवियों ने भाइयों भगवान रामचंद्र जी नो जन्म मर्यादा ने कायम राखवा माटे थयो हतो। रामायण लखवानो पण आज उद्देश्य छे के लोको ने भगवान ना चरित्र पर थी प्रेरणा मळे तेओ मर्यादा में रहेवानुं शीखे गृहस्थ जीवन केवुं होवुं जोईए आपणे आपणो व्यवहार केवो करवो जोईए आ बधुं ज आपणे रामायण शीखवे छे। स्वयंभू मनु अने राणी शत्रुपाए ब्रह्मचर्य पूर्वक रही अने कठोर तप कर्यो छे। भगवाने प्रसन्न थईने कह्युं हे वत्स बोलो शुं इच्छो छो। तेमणे कह्युं हे प्रभु आप अमने एवुं सुसंस्कारवान संतान प्रदान करो जेनी आपणा चरणोमां अनन्य भक्ति होय। आप एवुं संतान ना आपशो के जे संसारमां पोते पण उपहासनुं कारण बने अने पूर्वजोनुं नाम पण डूबाड़े। ભગવાન હસ્યા છે અને કહ્યું છે તમે તપ કર્યું છે તમારા જીવનને તપાવ્યું છે તમારો ઉદ્દેશ્ય અને આદર્શ બહુ ઊંચા છે તમારે ત્યાં સંસ્કારવાન સંતાન જ પેદા થશે। સંતાનની કામના પરમાર્થ માટે ઊંચા ઉદ્દેશ્ય માટે જ હોય વાસનાની ઈચ્છાથી નહીં આપણું સંતાન સમગ્ર સંસારને ખૂબસૂરત બનાવવામાં પોતાનું જીવન લગાવે એવી ભાવનાઓ હોવી જોઈએ। ત્યારબાદ મનુ અને શત્રુપાનો પછીનો જન્મ રાજા દશરથ અને માં કૌશલ્યાના રૂપમાં થયો છે। સંસ્કારવાન સંતાન માટે એમણે શ્રૃંગી ઋષિ દ્વારા પુત્રશ્રી યજ્ઞ કરાવ્યો છે। આ યજ્ઞના દિવ્ય પ્રભાવથી એમને ત્યાં સંતાનોએ જન્મ લીધો છે। રાજા દશરથ અને માતા કૌશલ્યાએ બાળકોને સંસ્કારવાન બનાવવા માટેની બધી વ્યવસ્થા કરી છે। પતિ પત્ની બંનેના આચરણથી જ બાળક સંસ્કારી બને છે અને એટલા માટે જ આપણા મિશનમાં ખાસ કહેવાયું છે ખુદ માવતર જો દે નહીં ધ્યાન બાળક ક્યાંથી બને મહાન। આજકાલ લોકો સંતાન પેદા કરવા તો ઈચ્છે છે પરંતુ તેને સાચી દિશા આપવા માટે સંસ્કારી બનાવવા માટે થોડુંક પણ ધ્યાન આપતા નથી। અનાજ નહીં મકાન નહીં કપડાં નહીં સંસ્કાર નહીં તો પછી બાળકોને જન્મ આપવાનું સામાજિક મૂલ્ય શું રહ્યું। મહારાજા દશરથે બાળકોને યોગ્ય સમયે યોગ્ય સંસ્કાર આપવા માટે મહામુનિ વશિષ્ઠજીને બોલાવ્યા છે। સંસ્કાર પ્રદાન કરવા માટે એવા જ વ્યક્તિને બોલાવવા જોઈએ જે બાળકોને આદર્શ ચરિત્રથી સંપન્ન બનાવી શકે। પ્રાચીન સમયથી ઋષિઓએ સંસ્કારોની આ વ્યવસ્થા બનાવી હતી। સંસ્કારોનો બાળકોના મન ઉપર મસ્તક ઉપર બહુ મોટો પ્રભાવ પડે છે। આજે પણ ગાયત્રી પરિવાર દ્વારા આર્ય સમાજ દ્વારા એ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો વૈદિક સંસ્કારો ખૂબ જ દિવ્ય ભાવનાથી કરાવવામાં આવે છે નિઃશુલ્ક કરાવવામાં આવે છે। તેનાથી ધાર્મિક ભાવના પણ પેદા થાય છે બાળક બહુ જલ્દી શીખી લે છે। બાળકોમાં અનુકરણની પ્રવૃત્તિ હોય છે બાળ મનને જે દિશામાં પ્રવૃત્ત કરવામાં આવે તે બાજુ જ તે વળે છે। સૌથી પહેલાં જાતકર્મ સંસ્કાર અને નામકરણ સંસ્કાર થયા છે। રાજા દશરથે કહ્યું હે ગુરુદેવ આપ એવું નામ રાખજો જે સાર્થક થાય એવું નામ ન રાખતા કુડામલ ધૂડામલ નકડામલ છટ્ટામલ એવા નામ એવા જ રાખવા જોઈએ જેનાથી આત્મગૌરવ અનુભવાય। તમારે તમારા બાળકોને આ શિક્ષણ આપવાનું છે તે રામાયણમાંથી બોધ લેવો જોઈએ। હું રામની કેટકેટલી વાતો કરું અવતારોની વાર્તા કહેવાનો રામાયણનો ઉદ્દેશ નથી રામાયણનો ઉદ્દેશ્ય એકમાત્ર છે કથાના માધ્યમથી લોક શિક્ષણ આપવું। ચારે રાજકુમાર જ્યારે થોડા મોટા થયા ત્યારે અન્નપ્રાશન તથા મુંડન સંસ્કાર પણ કરાવવામાં આવ્યા છે।
સંસ્કારના સમયે માતા પિતા કાકા કાકી દાદા ભાઈ ભાભી બધાને ભેગા કરવામાં આવે છે. કેવું બોલવું, કેવો વ્યવહાર કરવો એ બધું કુટુંબીજનો શીખવે છે. દરેક પરિવારવાળાએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે નવા આત્માને કેવી રીતે સંસ્કારવાન બનાવી શકાય. આજકાલના મા બાપ તો સંસ્કારમાં આધી તોફાન પેદા કરવાનું જાણે છે. સંસ્કારમાં આધી તોફાન પેદા કરવાની શું જરૂર છે? જો તમે તમારા બાળકમાં સંસ્કાર પેદા ન કરી શકો તો જન્મ જ ન આપવો જોઈએ. રાજકુમાર મોટા થયા ત્યારે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા છે. યજ્ઞોપવિત સંસ્કાર એવા નહીં જેને આજકાલ પંડિતજી આપે, દાન દક્ષિણા લઈ જાય અને દોરો પહેરાવીને જતા રહે. જનોય આપનાર એવા હોય જે જનોય આપવાની સાથે સાથે જનોની પ્રેરણા પણ ભરી દે છે. રામચંદ્રજીને ભણાવવા માટે તે કોઈ ટ્યુટર રાખવામાં નહોતા આવ્યા. શિક્ષા દીક્ષા માટે તેમને ગુરુકુળમાં મોકલવામાં આવ્યા છે. ઘરનું વાતાવરણ એટલું સારું નથી હોતું. ગુરુકુળમાં યોગ્ય માર્ગદર્શન અને વિદ્યા શીખવાનું અનુકૂળ વાતાવરણ હોય છે. ગુરુ એને કહે છે જેનામાં મનુષ્યને શ્રેષ્ઠ બનાવવાની સદાચારી બનાવવાની શક્તિ હોય છે. આ ગુરુકુળમાં ચારેય ભાઈઓએ વિદ્યા શીખવા માટે ચારેય ભાઈઓને મોકલવામાં આવ્યા છે. ચારેય ભાઈઓએ થોડા સમયમાં બધી જ વિદ્યાઓ શીખી લીધી છે. આ રીતે માતા પિતાનું પૂરું ધ્યાન બાળકોને સંસ્કારી બનાવવામાં લાગ્યું છે. ક્યાંક મારું બાળક કુસંસ્કારી તો નથી થઈ રહ્યા ને, એ વાત પર પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. રામાયણ આપણાને શીખવાડે છે. આપણે પણ એ જ દ્રષ્ટિ જે રામકથાકારોએ અપનાવી છે એ જ દ્રષ્ટિ આપણે પણ રાખવી જોઈએ. એ ભાવ આપણે પણ રાખવો જોઈએ. આપણા બાળકની સંગત કેવી છે, આપણા બાળકની સોબત કેવી છે, આપણા બાળકોની કુટેવો કેવી છે, એના પ્રતિ જાગૃત રહેવું જોઈએ. યાદ રાખો કે બાળક જો કુસંસ્કારી બને છે તો તે માતા પિતા પણ તેના સમાન રૂપથી જવાબદાર હોય છે. એક હતો ચોર, એને ફાંસીની સજા ફરમાવવામાં આવી, તેને પોતાની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી. તો ચોરે કીધું, મારી છેલ્લી ઈચ્છા, મારી અંતિમ ઈચ્છા, મારી માને મળવું છે, મારી માના દર્શન કરીને મારે મરવું છે. જ્યારે તેની મા સાથે તેને મળવા દેવામાં આવ્યો તો એણે પોતાના દાંતથી એની માનું નાક કાપી લીધું છે. પગે લાગવાનું, પ્રણામ કરવાનું તો સાઈડમાં રહ્યું, માનું નાક કાપી લીધું. માએ જોરથી ચીસ પાડી, અરે બેટા આ તે શું કરી નાખ્યું? બેટો બોલ્યો, માં તે મને સંસ્કારવાન ન બનાવ્યો. હું જ્યારે ચોરી કરી કરીને લાવતો હતો ત્યારે તું ચોરીનો માલ રાખી લેતી હતી. તું પહેલાથી મને ચોરી કરતા કરતા જો રોક્યો હોત તો આજે મારી આ દશા ના આવત. બાળકને બાળપણથી જ સુધારવું જોઈએ. સુસંસ્કારીના બીજ બાળપણથી જ રોપવા જોઈએ. બાળક તો કુમડું છોડ છે, જેમ વાળો એમ વળે છે. માતા પિતા વાલીઓએ જોવું જોઈએ કે તે રમી રહ્યો છે, ત્યાં કોઈ ગાળી ગલોચ તો નથી કરી રહ્યો ને, કોઈ ખરાબ આદત તો નથી શીખી રહ્યો ને. આ બધી બાબતોનો ખ્યાલ મા બાપે રાખવો જોઈએ. રાજા દશરથ અને રાણીઓએ પણ પોતાના સંતાનોને એવા શુભ સંસ્કાર આપ્યા છે, સચ્ચારિત્ર્યવાન બનાવ્યા છે. ચારેય રાજકુમારો જે પણ કામ કરતા તે માતા પિતાની આજ્ઞા લઈને જ કરતા હતા. બાળપણની ઉંમર અનુશાસન શીખવાની ઉંમર હોય છે. શરૂઆતથી જ અનુશાસન શીખાડવું જોઈએ, શીખવવું જોઈએ. જેઓ બાળકોને સુશીલ સજ્જન અને સુસંસ્કારી બનાવી શકે છે તેઓ જ બાળકોને જન્મ આપવાના સાચા અધિકારી છે. કુસંસ્કારી બાળક પેદા કરવું એ પાપ છે. આજકાલ ઉપદેશ આપવા માટે સૌ તૈયાર થઈ જાય છે પણ ચરિત્ર ઠીક કરતા નથી. રામાયણ વાંચવાથી વૈકુંઠ જશો, રામાયણ વાંચવાથી સ્વર્ગની પ્રાપ્તિ થશે, હું એવું તો નથી કહેતો. પરંતુ જે આદર્શ પર, રામાયણના આદર્શ પર ચાલશે, ભગવાન રામના આદર્શ પર ચાલશે, તેઓ જરૂર આ ધરતી પર જ સ્વર્ગ ઊભું કરી શકશે. ઓ ધરતી કે રહેને વાલો, ધરતી કો સ્વર્ગ બનાના હૈ, હૈ સ્વર્ગ યદિ કહીં ઉપર તો, હૈ સ્વર્ગ યદિ કહીં ઉપર તો, કિસકો ઇસ ભૂપર લાના હૈ. ઓ ધરતી કે રહેને વાલો, ધરતી કો સ્વર્ગ બનાના હૈ. રામાયણ વાંચવા
નથી, વૈકુંઠ મળશે, સ્વર્ગ મળશે એ ખોટું, પણ રામાયણના આદર્શોને, રામાયણના જીવનને, રામાયણના પાત્રોના જીવનને આપણે જીવનમાં ઉતારીશું તો ચોક્કસ સ્વર્ગનું નિર્માણ કરી શકીશું. એમના જેવા સુસંસ્કારો અપનાવીશું, એમના જેવું અનુશાસન અપનાવીશું તો આજે આ ઘોર કળિયુગમાં પણ આપણે આપણા ઘરમાં સ્વર્ગને ઊભું કરી શકીશું. જરૂર ધરતી પર સ્વર્ગ બનાવી શકાય છે. રામાયણ એ વાંચવાનું નહીં, લોક શિક્ષણનું પુસ્તક છે. મનુષ્યએ એક જ લગ્ન કરવા જોઈએ, વધુ પત્નીઓ રાખવાથી ઘર નરક બની જાય છે. આ શિક્ષણ આપણને રામાયણમાંથી જ મળે છે. રાજા દશરથને ત્રણ ત્રણ રાણીઓ હતી. ઘરમાં એકથી વધુ સ્ત્રીઓ હોય તો તેમનો સ્વભાવ પણ અલગ અલગ હોય છે. કઈ કઈને કુમતી સૂજી તો ઘરમાં હાહાકાર મચી ગયો. કઈ કઈએ વરદાન માગી લીધું કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી. કઈ કઈ પાસેથી દશરથને આવી અપેક્ષા ન હતી. તેઓ સ્વપ્નમાં પણ આવી કલ્પના કરી શકતા ન હતા. તેમને અપાર વેદના થઈ છે, ખૂબ દુઃખ થયું છે. પિતાજી દુઃખી છે, માં દુઃખી છે. એવું જોયું તો રામચંદ્રજીએ કહ્યું, પિતાજી મને કહો કે તમે કેમ દુઃખી છો, શું કરવાનું છે? હે માં, તમે તો બતાવો મારે શું કરવાનું છે. ત્યારે માં કઈ કઈએ કીધું, તમારા ઉપર તમારા પિતાને મોહ છે ને, એ કારણે નથી કહી શકતા. મારે બે વરદાન માગવાના હતા, એ મેં માગી લીધા. હવે તેમને આપવામાં દુઃખ છે. હવે તમારા પિતાજીને એક જ સંકટ છે કે વચન નથી પાડતા તો મર્યાદાનો ભંગ થાય છે, અને પુત્રને વનમાં મોકલે છે તો પુત્ર વિયોગનું દુઃખ સહેવું પડે છે. રામચંદ્રજી કહે છે, હે માં, જે માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે તે બાળક ધન્ય છે. જે બાળક પોતાના માતા પિતાને સંતોષ આપી શકે છે તે બાળક ખૂબ ભાગ્યશાળી છે. આ પૃથ્વી પર તેનું જ નામ ધન્ય છે. જે માતા પિતાની ગરિમાને જાળવી રાખે છે, માતા પિતાની આજ્ઞા પાળે છે. ભગવાન રામચંદ્રજીએ નિશ્ચય કર્યો કે માતા પિતા અને ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરવી જોઈએ. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. ભગવાન શ્રી રામચંદ્રજીની દિનચર્યા તો જુઓ, સમયસર ઉઠે છે, નિયમિત ઉઠે છે, ઘરમાં માતા પિતાના ચરણ સ્પર્શ કરે છે, ખાવાનું ખાય તો પણ એકલા નહીં, બધા ભાઈઓ સાથે મળીને ભોજન કરે છે, રમે તો ઝઘડે નહીં. આ સંસ્કાર માતા પિતાએ આપ્યા હતા. તેઓ સારા બનતા ગયા, જ્યાં પણ ગયા શુભ સમાચાર લઈને જ આવ્યા છે. ક્યાંયથી લડાઈ ઝઘડાની વાત લઈને નથી આવ્યા. યજ્ઞની રક્ષા માટે વિશ્વામિત્રજી રામચંદ્રજીને લેવા આવ્યા. ત્યારે રાજા દશરથજીએ કહ્યું છે, હે ઋષિવર, આપ સૈન્ય લઈ જાઓ પણ બાળકોને અહીંયા છોડી જાઓ. મહર્ષિએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે બાળકોને આશીર્વાદ આપી દશરથજીએ વિશ્વામિત્રને સોંપી દીધા છે. રામ લક્ષ્મણ બંને ભાઈઓ રાક્ષસોનો સંહાર કર્યો છે અને સૌ ઋષિ મુનિઓ નિર્ભય થઈને યજ્ઞ કરવા લાગ્યા છે. ત્યારબાદ મહર્ષિ વિશ્વામિત્રજી પણ તેમને લઈને જનકપુરમાં થઈ રહેલ ધનુષ્ય યજ્ઞમાં લઈ આવ્યા છે. શંભુનું ધનુષ્ય ઘણું ભારે હતું, મોટા મોટા વીરોથી, રાજાઓથી, મહારાજાઓથી પણ ન તૂટ્યું. તેઓ પહાડ ઉઠાવી શકતા હતા. જેઓ મોટા મોટા પહાડો ઉઠાવી શકતા હતા એમનાથી પણ આ ધનુષ્ય ન ઉઠ્યું. ભગવાન રામે એ ધનુષ્ય ઉઠાવી લીધું છે અને તોડીને સ્વયંવર જીતી લીધો છે. પરશુરામજી આવ્યા અને તેમને અત્યંત કડવા વચન કહ્યા છે. રામચંદ્રજીએ તેને પણ પોતાના વિનમ્ર સ્વભાવથી શાંત કર્યા છે. એવું સાંભળ્યું નથી કે બંનેમાં ગાલી ગલોચ અથવા મારપીટ થઈ ગઈ હોય. સજ્જનો પોતાની સજ્જનતા ક્યારેય ગુમાવતા નથી. પરશુરામજી ફરસું લઈને આવ્યા હતા મસ્તક કાપવા, પરંતુ શ્રીરામે એમને શાંત કરીને મોકલી દીધા. જ્યારે દૂત અયોધ્યા સમાચાર લઈને ગયા તો દૂતોને દશરથજીએ પૂછ્યું, અમારા પુત્રોએ ત્યાં કોઈ અભદ્ર વર્તન તો નથી કર્યું ને, અભદ્ર વ્યવહાર તો કોઈની સાથે નથી કર્યો ને, દહેજની વાત તો નથી કરીને? દૂતોએ કહ્યું, હે રાજન, આપ ખૂબ જ સૌભાગ્યશાળી છો. આપના બાળકો તો ત્રણે લોકમાં અજવાળું ફેલાવનાર છે. ચંદ્રમાં અને સૂરજથી પણ વધુ યશ તમારા બાળકોનો છે. દરેક માતા પિતાની શાનેમાં જ છે કે એમનું બાળક ગુણવાન, ચારિત્ર્યવાન, શીલવાન હોય.
મહોલા વાળા કહે કે આ હું બાળક અમે ક્યાંય જોયું નથી. કેટલું શાલીન બાળક છે, કેટલું સભ્ય બાળક છે. બાળકનું ગૌરવ આ જ વાતમાં છે. આપનો દીકરો કલેક્ટર, વકીલ, મિનિસ્ટર, એન્જિનિયર કે મેજિસ્ટ્રેટ બની ગયો એમાં ગૌરવ નથી. કિસ્સો સંભળાવવામાં શાંતો એ વાતમાં છે કે લોકો કહે કે આવો દીકરો કદી જોયો નથી, આટલો સુસંસ્કારી દીકરો, આટલો સદાચારી દીકરો, આટલો આજ્ઞાંકિત દીકરો અમે ક્યાંય જોયો નથી. દીકરો એવો શા કામનો જે એક પત્ની વિલાયતથી લઈને આવ્યો હોય અને બીજી ઘરે બેઠેલી હોય, એમાં પિતાની શું આબરૂ કોઈ હોય છે? ક્યારેય નથી હોતી. શ્રી રામચંદ્રજી પિતાજીને કહી રહ્યા છે, પિતાજી મને આજ્ઞા આપો, આ મારી અને આપની બંનેની ખુશીનો સમય છે. જો પિતા પ્રેમ પ્રમાદ કરે તો પુત્ર કર્તવ્યથી વિમુખ થઈ જાય છે, કર્તવ્યથી કર્મથી જે વિચલિત કરાવે છે તેઓ પ્રેમ અને પ્રમાદી છે. રામાયણ આજ્ઞા અને અવજ્ઞા બંને શીખવે છે. જે યોગ્ય હોય તેનું પાલન કરો અને જે અયોગ્ય હોય તેની અવજ્ઞા કરતાં પણ અચકાવ નહીં, આ રામાયણ શીખવે છે. રામચંદ્રજીએ એવું જ કહ્યું છે. પિતાજીના રોકવા છતાં પણ તે નથી રોકાયા. વનમાં જવા માટે સહર્ષ તૈયાર થઈ ગયા છે. રામચંદ્રજી સીતાજીને કહી રહ્યા છે, મારી આજ્ઞા છે કે તમે વનમાં ના આવો, ઘેર રહી માતા પિતાની સેવા કરો. સીતાજી આજ્ઞા નથી માની. સુખમાં પતિની સાથે રહી છું તો દુઃખમાં પણ સાથે રહેવું એ મારું કર્તવ્ય છે, એમ વિચારીને વનવાસમાં ગયા છે. લક્ષ્મણજી કહી રહ્યા છે, ભાઈ હું પણ તમારા વગર કેવી રીતે રહી શકીશ, મારું તો સર્વસ્વ આપ જ છો. ભગવાન કહે છે, અત્યારે ભરત છે નહીં, પિતાજી વૃદ્ધ છે, પિતાજીની શરીર સારું નથી, તું ઘરે રહે. લક્ષ્મણજીએ પણ ક્યાં કહેલું માન્યું, તેઓ પણ રામચંદ્રજી સાથે ગયા છે. ભરતજીને ખબર પડી કે ભાઈ શ્રીરામને વનવાસ થયો છે તો તેઓ પણ રામચંદ્રજીને લાવવા માટે વનમાં ગયા છે. પરંતુ ભગવાન રામે શું તેમનું કયું માન્યું? ગુરુ, મંત્રી, કુટુંબીજનો બધા જ મનાવવા આવ્યા છે, પરંતુ ભગવાન શ્રીરામ પાછા ન આવ્યા તે ન જ આવ્યા. બધાને ભગવાન રામે કહ્યું છે, તમે મને જોઈને દુઃખી થઈ રહ્યા છો? શું આપે શિવી, દધીચી, હરિશ્ચંદ્રનું જીવન નથી જોયું? કેટકેટલા તેઓ કષ્ટો સહન કર્યા હતા. ધર્મના માર્ગે ચાલવામાં ગમે તેટલા કષ્ટો આવે તો પણ તેનો સ્વીકાર કરવો જોઈએ, આ આપણને રામકથા શીખવે છે. સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી. માટે હે મંત્રીઓ, હે ગુરુજનો, આપ સૌ મને પાછા લઈ જવા માગો છો, પરંતુ મેં ધર્મના માર્ગ પર ડગ માંડી દીધા છે. હું તેને છોડી જાઉં તો ત્રણે લોકમાં મારી નિંદા થશે, લોકો નિંદા કરશે તો તે નિંદનીય જીવન પણ મરવા સમાન જ છે. માતા પિતા ગુરુ હોય કે ભાઈ ખોટી આજ્ઞા દે તો એની પણ અવજ્ઞા કરવી દેવી જોઈએ, આ રામાયણ શીખવે છે. જ્યાં ધર્મ તથા કર્તવ્ય આવે છે તેનું જ પાલન કરો. જે વ્યક્તિ ધર્મ પર અટલ રહે છે તેની પાસે સઘળી ચીજો સામેથી ચાલીને આવી જાય છે. ગુરુ વશિષ્ઠજી કહે છે, પ્રકારે બોલાવ્યા વગર નદીઓ સમુદ્ર સુધી પહોંચી જાય છે, તે જ પ્રકારે સુખ, શાંતિ અને સન્માન પણ ધર્મના માર્ગે ચાલનાર પાસે હંમેશા ચાલ્યા આવે છે, દોડ્યા આવે છે. ભરતજી રામચંદ્રજીની પાદુકાઓ લઈને પાછા આવી ગયા છે. ભરતને માં કહેવા લાગી, બેટા રાજગાદી પર બેસ, તારા માટે તો મેં ગાદીની માંગણી કરી છે, બે વચન માંગ્યા છે. તો ભરતે પણ આજ્ઞા નથી માની. એની પર તો મારા મોટા ભાઈ રામચંદ્રજીનો હક છે, રાજ્યના ખરા અધિકારી તો મારા મોટા ભાઈ રામજી જ છે, હું રાજગાદી પર બેસું તો પાપી કહેવાઈશ. આ રીતે ભરતજીએ પણ સૌની આજ્ઞાનું, માની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કર્યું છે. ભગવાનની આજ્ઞા મોટી છે અને ભગવાનની આજ્ઞા શી છે? ધર્મ કર્તવ્યનું પાલન કરવું. વહ શક્તિ હમે દો દયાનિધે, કર્તવ્ય માર્ગ પર ડટ જાવે, પર સેવા પર ઉપકાર મેં હમ નિજ જીવન સફલ બના જાવે, હમ દીન દુખી નિર્બળો વિકલો કે સેવક
सदिन दूर रहे जीवन हो शुद्ध सरल अपना शुचि प्रेम सुदारस परसावे निज शान मान मर्यादा का प्रभु ज्ञान रहे अभिमान रहे दिस देव भूमि में जन्म लिया बलिदान उसी पर हो जावे वह शक्ति हमें दो दया निधे कर कर्तव्य मार्ग पर डट जावे। आ रीते भरत जी ए मानी आज्ञा नु पण उल्लंघन कर्यो બધાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને કહ્યું ભગવાનની આજ્ઞા મોટી છે અને ભગવાનની આજ્ઞા છે ધર્મ કર્તવ્યનું પાલન કરવું કે રીંછ વાનરો જેમણે ઘર છોડીને ભગવાનનું કામ કર્યું પરમાર્થનું કામ કર્યું એમના વિષયમાં ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે મારા સાચા સારા ભક્તો એ છે જે મારી આજ્ઞાનું પાલન કરે છે મારા ફેરવનારો ભક્ત નથી તમે ભક્ત ધર્મના માર્ગ પર તમે મારી આજ્ઞાનું પાલન કરો મારા અનુસાર જીવો મારા અનુશાસનમાં રહો એટલે જ તમે મારા સ્નેહના અધિકારી છો આજકાલ માતા પિતા સંતાનને સુસંસ્કારી નથી બનાવી શકતા કહે છે કે સમય નથી મળતો કે જેથી બાળકો પર ધ્યાન આપી શકીએ નહીં તો બાળકો પેદા ન કરો સંસ્કાર એ તપસ્યાનું ફળ છે રામાયણ આપણાને એ શીખવે છે કે ઉચિત આજ્ઞાનું જ પાલન કરો જો અયોગ્ય આજ્ઞા કોઈ આપે તો ભરત રામ સીતાની જેમ અવજ્ઞા કરી દો રામાયણ આપણાને આ જ પ્રેરણા આપે છે આવો આજનો સંદેશ અહીંયા પૂર્ણ કરતા પહેલા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય ગાયત્રી માતૃ કી જય સદગુરુ ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર અસ્તુ મિત્રો આ ઓડિયો ઋષિ ચિંતનના માધ્યમથી પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચ્યો છે